हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल मैथ्स पावर। आज आपणे धोरण 10 गणित विषय में चैप्टर नंबर 2 बहुपदीयों में भागाकार विषय अभ्यास करीशुं। अहींया आपणो एक्जाम्पल नंबर 3। जो वर्गमूल 2 अने माइनस वर्गमूल 2 ए आपेल बहुपदीना 2 शून्य होय एवुं तमे जाणता होय तो बाकीना शून्य शोधो। अहींया आपणने बहुपदी आपेल छे px 2x4 माइनस 3x3 माइनस 3x2 प्लस 6x-2। અહીંયા આપણે જાણીએ છીએ કે x ની મહત્તમ ઘાતાંક 4 છે, એટલે x ની મહત્તમ ઘાતાંક 4 હોય એટલે કે આપણે એના 4 શૂન્ય મળે, જ્યાં 2 શૂન્ય આપેલ છે। મહત્તમ ઘાતાંક 4 હોવાથી આપણે x ની 4 કિંમતો મળશે, જ્યાં 2 કિંમતો આપણે જાણીએ છીએ। એક કિંમત છે વર્ગમૂળ 2 ને બીજી કિંમત છે માઈનસ વર્ગમૂળ 2। જ્યારે આપણે 2 કિંમતો શોધવાની છે તો સૌપ્રથમ આપણે 2 કિંમતો જાણીએ છે એના દ્વારા આપણે એક બહુપદી બનાવીશું અને એ બહુપદી આ બહુપદી વડે આપણે ભાગાકાર કરીશું। જે બહુપદી આપણને મળશે ભાગફળ બહુપદી એના આપણે શૂન્ય શોધીશું એટલે બાકીના 2 શૂન્ય આપણને મળી જશે। તો અહીંયા x બરાબર વર્ગમૂળ 2 અથવા x બરાબર માઈનસ વર્ગમૂળ 2, જો આ બાજુ લઈએ તો एक्स माइनस वर्गमूल 2 बराबर 0 अथवा एक्स प्लस वर्गमूल 2 बराबर 0, बने गुणाकार करीशुं तो एक्स माइनस वर्गमूल 2 गुणिया एक्स प्लस वर्गमूल 2 बराबर 0। जेम आपणे आ पदमांथी आ रीते पद छूटू पाड़ीए छीए तेम अहींया पद आपणे भेगू करेल छे। ए माइनस बी ए प्लस बी एटले के ए स्क्वेर माइनस बी स्क्वेर, जे आपणे सूत्र आपणे जाणीए छीए कि ए माइनस बी ए प्लस बी एट्ले के ए स्क्वेर माइनस बी स्क्वेर, आपने मलसे ए स्क्वेर माइनस बी स्क्वेर एट्ले वर्गमूल 2 नो वर्ग थशे 2 बराबर 0। जे आपणे नवी बहुपदी तरीके धारी नाखीए के क्यू एक्स मळे छे एक्स नो वर्ग माइनस 2, जेनी महत्तम घातांक 2 छे एट्ले के आपणे एना 2 शून्य ऊपर से बहुपदी मेळवी। हवे आपेल बहुपदी ने आ बहुपदी वडे भागाकार करीशुं एट्ले के 2x4 माइनस 3x3 माइनस 3x2 प्लस 6x-2 एने आपणे आ बहुपदी वडे भागीशुं एटले के x2-2। चलो आपणे भागता प्रथम पद छे 2x4 डिवाइडेड बाय x2, एटले प्रथम भागफळ आपणने मळशे 2x2 હવે એનો ગુણાકાર આ બહુપદી સાથે કરશું એટલે આપણને પદ મળશે। તો આપણે ગુણાકાર કરીશું 2x² ગુણ્યા x² એટલે કે 2x^4, પછી 2x² ગુણ્યા -2 એટલે કે -4x² જે આપણે જે x² વાળું પદ છે નીચે મૂકીશું -4x² જે અહીંયા નથી એટલે આપણે 0 લખી શકાય। હવે આપણે નિશાની બદલીશું, પ્લસ હોવાથી માઇનસ અને માઇનસ હોવાથી પ્લસ। 2x^4 માઇનસ 2x^4 એટલે 0, 3 ઘાત વાળું પદ નીચે નથી એટલે આપણે પદ એમને મૂકીશું માઇનસ 3x³ માઇનસ 3x² પ્લસ 4x² એટલે પ્લસ x² પ્લસ 6x-2। હવે આપણી બહુપદીનો પ્રથમ પદ છે માઇનસ 3x³ ડિવાઇડેડ બાય x² એ બીજું ભાગફળ આપણને મળશે માઇનસ 3x, જે આપણે મૂકીશું માઇનસ 3x। હવે અહીંયા ગુણાકાર કરીને પદ મૂકીશું એટલે આપણી પાસે આવશે માઇનસ 3x ગુણ્યા x² એટલે માઇનસ 3x³ માઇનસ 3x ગુણ્યા -2 એટલે કે માઇનસ પ્લસ 6x, એટલે x વાળું પદ છે આપણે અહીંયા મૂકીશું। હવે નિશાની બદલાવતા માઇનસ હોવાથી પ્લસ, પ્લસ હોવાથી માઇનસ, માઇનસ 3x³ પ્લસ 3x³ એટલે 0, x ની 2 ઘાત વાળું પદ એકલું હોવાથી આપણે એમને નીચે ઉતારીશું 6x-6x એટલે 0-2। હવે પ્રથમ પદ આપણી પાસે છે x² જ્યારે અહીંયા પણ પ્રથમ પદ છે x² x² ભાગ્યા x² એટલે 1, તો આપણને ત્રીજી ભાગફળ મળશે પ્લસ 1। ગુણાકાર કરીને આપણે અહીંયા મૂકીશું 1 ગુણ્યા x² એટલે x² 1 ગુણ્યા -2 એટલે -2, નિશાની બદલાવીશું માઇનસ પ્લસ x² -x² એટલે 0,
माइनस बे प्लस बे एटले जीरो એટલે આપણને શેષ મળશે જીરો જે આપણે બહુપદી મળી આપણને જે ધારી દીએ ક્યુ એક્સ બરાબર બે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ વન હવે આપણે પ્રશ્ન પર ધ્યાન આપીશું આપણે બે શૂન્ય શોધવાના હતા આપણને અહીંયા બહુપદી મળેલ છે મહત્તમ ઘાતાંક ચાર હતી એટલે કે આપણને ચાર શૂન્ય મળશે જેમાં બે શૂન્ય આપેલા હતા અને બે શૂન્ય આપણે શોધવાના હતા તો જે બે શૂન્ય શોધવાના છે એના પરથી આપણને બહુપદી મળે દ્વિઘાત બહુપદી જે દ્વિઘાત બહુપદી પરથી આપણને બે શૂન્યો મળશે તો આપણે શૂન્ય શોધવાની રીત સૌ પ્રથમ પહેલાં ક્યુ એક્સ બરાબર ઝીરો લેતા તો મળશે બે એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ વન બરાબર ઝીરો જ્યાં પ્રથમ પદનો સહગુણક બે છે બીજા પદનો માઇનસ ત્રણ ત્રીજા પદનો એક પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું એટલે બે એકા બે બે મળશે આપણે એના અવયવ એવા પાડીશું કે જેના અવયવનો સરવાળો આપણે માઇનસ ત્રણ મળશે તો આપણે એના અવયવ પાડીશું બે એકા બે બે ને એક ત્રણ જે માઇનસ મૂકી શકાશે એટલે કે બે એક્સનો વર્ગ પ્લસ વન બરાબર ઝીરો ત્રણ એક્સની જગ્યાએ લખીશું બે એક્સ પ્લસ એક એક્સ એટલે કે માઇનસ બે એક્સ અને માઇનસ એક એક્સ એટલે માઇનસ ત્રણ એક્સ થઈ જશે હવે પ્રથમ જૂથ અને આ બીજું જૂથ પ્રથમ જૂથમાંથી ટુ એક્સ કોમન કાઢીશું એટલે અહીંયા વધશે એક્સ અહીંયા જ્યારે વધશે એક અહીંયાથી માઇનસ વન કોમન કાઢીશું એટલે આપણે બીજો વર્ષ સેમ ટુ સેમ આના જેવો મળી જશે માઇનસ એક કોમન કાઢતા એક્સ માઇનસ વન બરાબર ઝીરો હવે અહીંયા પણ એક્સ માઇનસ વન છે અહીંયા પણ એક્સ માઇનસ વન છે આપણે કોમન કાઢીશું એક્સ માઇનસ વન કોમન તો મળશે ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે એક બહુપદી આપણને મળશે અવયવ એક્સ માઇનસ વન બરાબર ઝીરો અથવા ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો માઇનસ વન પેલી બાજુ જશે એટલે એક્સ બરાબર વન અથવા ટુ એક્સ બરાબર વન એટલે કે એક્સ બરાબર વન બાય ટુ હવે આપણે જોયું કે મહત્તમ ઘાતાંક ચાર હતી એટલે આપણને ચાર શૂન્ય મળશે જ્યાં બે શૂન્ય આપેલા હતા અને બે શૂન્ય શોધવાના હતા જે આપણા શૂન્ય થશે એક્સ બરાબર એક અને એક્સ બરાબર વન અપન ટુ એટલે જે શોધવાના હતા એટલે એક્સ બરાબર એક અને એક્સ બરાબર વન અપન ટુ જે રીતે આપણને બાકીના બે શૂન્યો મળશે